નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો ખેડૂત મિત્રો આજે આપણે એકસો પાંત્રીસ ડીની નોટિસ વિશેની માહિતી મેળવીશું તો જે કોઈ પણ ખેતીની જમીન ધરાવતા હોય કે પછી મકાન મિલકત ધરાવતા હોય તેઓ આ વિડીયોને અંત સુધી જોજો એટલે કે છેલ્લે સુધી જોજો જેથી કરી અને એકસો પાંત્રીસ ડીની નોટિસ બાબતેની તમામ માહિતી આપને મળી જાય અને જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક શું તમે એક ખેડૂત ખાતેદાર છો શું તમે નથી જાણતા કે એકસો પાંત્રીસ ડીની નોટિસ શું છે તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો જેથી કરી એકસો પાંત્રીસ ડી અન્વયેની તમામ માહિતી આપને મળી જાય તો ચાલો આપણે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પાંત્રીસ ડીની નોટિસની માહિતી મેળવીએ તો જ્યારે કોઈપણ મિલકતમાં રેકર્ડમાં ફેરફાર કરવો હોય ત્યારે ગામ નમૂના નંબર છ પત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે અને આ ફેરફાર નોંધ પાડ્યા બાદ તે ફેરફાર અન્વયે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એસીની જે કલમ એકસો પાંત્રીસની પેટા કલમ ચારની જોગવાઈ મુજબ હિત ધરાવનારને એક નોટિસ મોકલવામાં આવે છે તો કલમ એકસો પાંત્રીસની પેટા કલમ ચાર એટલે આપણે ગુજરાતી મૂળાક્ષરોમાં જોઈએ તો ચાર નંબરનો મૂળાક્ષર ઘ આવે અને અંગ્રેજી મૂળાક્ષરોમાં જોઈએ તો ચાર નંબરનો મૂળાક્ષર ડી આવે જેથી કરી તેને એકસો પાંત્રીસ ઘની નોટિસ અથવા તો એકસો પાંત્રીસ ડીની નોટિસ કહેવામાં આવે છે આમ તો સામાન્ય રીતે આપણે એકસો પાંત્રીસ ડીની નોટિસ તરીકે જ ઓળખીએ છીએ ઘણા બધા લોકો એમ સમજતા હોય છે કે એકસો પાંત્રીસ ડીની નોટિસ એટલે આશય કરી અને એકસો પાંત્રીસ દિવસમાં આપણી નોંધ મંજૂર થઈ જશે પરંતુ તે એકસો પાંત્રીસ દિવસ નહીં પરંતુ એકસો પાંત્રીસ ડી એ કલમનો એક કોડ છે જે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પાંત્રીસ અને તેની પેટા કલમ ચાર એટલે એકસો પાંત્રીસ ડી તો આ પ્રમાણે એકસો પાંત્રીસ ડીની નોટિસ કહેવામાં આવે છે તો આ એકસો પાંત્રીસ ડીની નોટિસ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર હિતસંબંધ ધરાવનારને જો કોઈ વાંધો હોય તો તે વાંધો હાથેથી લખીને અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાંધો ઉઠાવી શકે છે અને તે વાંધા અરજી જે તે મામલતદાર કચેરીમાં રજૂ કરી શકે છે જો કોઈ પણ હિત સંબંધ ધરાવનાર એટલે કે સાત બારમાં નામ ચાલતા હોય તે પૈકી કોઈ પણ વ્યક્તિને જો કંઈ વાંધો હોય નોંધ બાબતે તો તે વાંધો પોતે હાથે લખીને અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તે મામલતદાર કચેરીમાં રજૂ કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ હવે જ્યારે કોઈ નોંધ બાબતે આવી વાંધા અરજી આવે છે ત્યારે હક પત્રકની તે નોંધને સૌપ્રથમ પ્રથમ તકરારી રજિસ્ટરે નોંધવામાં આવે છે અને પછી મામલતદાર શ્રી સમક્ષ તકરાર એટલે કે કેસ ચાલે છે જેની મુદતમાં હાજર રહેવા માટે તમામ પક્ષકારોને નોટિસથી મુદતની જાણ કરવામાં આવે છે એટલે કે તે વાંધા અરજી મામલતદાર કચેરીમાં રજૂ થયા બાદ તે વાંધા અરજીએ તકરારી રજિસ્ટરે નોંધવામાં આવે છે અને તે વાંધા અરજી અન્વયે તકરાર એટલે કે કેસ ચાલે છે અને તે કેસ માટે મુદતમાં હાજર રહેવા માટે તમામ પક્ષકારોને એક નોટિસ મોકલવામાં આવે છે અને જેમાં મુદતની તારીખ લખેલ હોય છે તો આ નોટિસ મારફતે તે મુદતની જાણ કરવામાં આવે છે અને મામલતદાર શ્રી દ્વારા વાંધો લેનાર સહિતના તમામ પક્ષકારોને સાંભળવામાં આવે છે જે તે તારીખે મુદત હોય ત્યારે મામલતદાર શ્રી દ્વારા આ તમામ પક્ષકારોને સાંભળવામાં આવે છે તેમની દલીલો સાંભળવામાં આવે છે અને ત્યારબાદ નિયમ અનુસાર ગુણદોષના આધારે યોગ્ય હુકમ કરવામાં આવે છે અને આ હુકમ થઈ ગયા બાદ મામલતદાર શ્રીના હુકમ મુજબ નોંધ મંજૂર એટલે કે પ્રમાણિત અથવા તો નામંજૂર કરવામાં આવે છે અને જો કોઈ પક્ષકારને મામલતદાર શ્રીના નિર્ણયથી નારાજ હોય તો તેઓ પ્રાંત અધિકારી એટલે કે નાયબ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સમક્ષ જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેરના નિયમ એકસો આઠની પેટા કલમ પાંચની જોગવાઈ મુજબ અપીલ કરી શકે છે એટલે કે મામલતદાર શ્રીના હુકમને તે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં પડકારી શકે છે જો મામલતદારનો હુકમ કોઈપણ પક્ષકારને માન્ય ન હોય અને તેની કોઈપણ વાંધો હોય તો તે પોતે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં એટલે કે નાયબ કલેક્ટર કચેરીમાં જમીન મહેસૂલ નિયમોના નિયમ એકસો આઠ પાંચની જોગવાઈ હેઠળ અપીલ અરજી કરી શકે છે અને મામલતદારશ્રીના હુકમને પડકારી શકે છે તો તે બાબતે નાયબ કલેક્ટર કચેરીમાં અપીલ કેસ ચાલે છે અને ત્યારબાદ તેનો ફરીથી નિર્ણય કરવામાં આવે છે પરંતુ ધ્યાન રહે કે આ અપીલ એ આપની નોંધના નિર્ણયની આપને જાણ થયાના સાઠ દિવસમાં કરવાની હોય છે અને જો સાઠ દિવસ પછી કરવામાં આવે તો તેના માટે ખાસ કારણો રજૂ કરવા પડશે તો જ આપની અપીલ અરજી દાખલ થઈ શકે છે તો હવે આપણે એકસો પાંત્રીસ ડીનો નમૂનો જોઈએ તો મિત્રો આ પ્રમાણેનો એકસો પાંત્રીસ ડીની નોટિસનો નમૂનો હોય છે જેમાં ત્રણ અલગ અલગ નોટિસ હોય છે જેમાં આપણી પાસે આ ફાઇલ નોટિસ છે જેમાં અરજદારની સહી લેવામાં આવે છે આ સિવાય એક નોટિસ ચાવડીની નોટિસ હોય છે ચાવડીની નોટિસ તો તે ચાવડીની નોટિસ એ સામાન્ય રીતે તલાટી જ્યાં બેસતા હોય ગામમાં જેમ કે ગ્રામ પંચાયત છે અથવા તો ચોરો હોય તો તેને ચાવડી કહેવામાં આવે છે મહેસૂલી ભાષામાં તો તે નકલે ચાવડીએ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેથી કરી જે તે જમીન બાબતે જો ગામના અન્ય કોઈનો હિત સંબંધ હોય તો તેઓને પણ જાણ થઈ શકે અને તે સિવાય જે અરજદારને કોપી આપવામાં આવે છે તેના પર અહીંયા લખાયેલ હોય છે સંબંધ ધરાવનારની નોટિસ તો સંબંધ ધરાવનારની નોટિસ એ પ્રમાણે લખાયેલ હોય છે ત્યાર પછી અહીંયા નોંધની તારીખ લખાયેલ હોય છે અને હિત સંબંધ ધરાવનાર તમામ વ્યક્તિઓના નામ અહીંયા લખવામાં આવે છે પૂરું નામ હોય છે તેઓનું એડ્રેસ હોય છે અને નીચે જે તે ગામના તલાટી કે મહેસૂલી તલાટીની પણ એક નકલ મોકલવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે તે ગામનું નામ તાલુકો અને જિલ્લો લખાયેલો હોય છે ત્યાર પછી આપણે તેમાં વિગતમાં આગળ જોઈએ તો કે ખાલી જગ્યા જિલ્લાના ગામે આવેલી નીચે જણાવેલી જમીનના હક અંગે એન્ટ્રીની ફેરફાર નોંધ મજકુર ગામના છ નંબરમાં કરવામાં આવેલ છે અને આ ફેરફાર બાબતમાં કોઈ પણ હકદાર કે વ્યક્તિને પોતાનો હક પૂરતો જ વાંધો અથવા તકરાર હોય તો નોટિસ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની મુદતમાં નીચે સહી કરનારને પુરાવા સાથે લેખિત રજૂઆત કરવી અને તેમ નહીં કરવામાં આવે તો મુદત રીતે કરવામાં આવનાર ફેરફારને બહાલી આપવામાં આવશે એટલે કે જો ત્રીસ દિવસની અંદર કોઈ વાંધા અરજી આવતી નથી તો તે આ ફેરફારને બહાલી આપવામાં આવશે એટલે કે આ નોંધ મંજૂર કરી દેવામાં આવશે જેમાં કોઈ પણ વ્યક્તિની રેવન્યુ રાહે તકરાર ચાલી શકશે નહીં જેની નોંધ લેશો તો ત્રીસ દિવસ પછી જ્યારે બહાલી આપી દેવામાં આવશે ત્યાર પછી તેમાં કોઈ પણ વ્યક્તિની રેવન્યુ રાહિત તકરાર ચાલશે નહીં તો આપણી પાસે અહીંયા હયાતીમાં હક દાખલની નોટિસનો નમૂનો છે તો આ પ્રમાણે તે હયાતીમાં હક દાખલની વિગતો લખાયેલ હોય છે અહીંયા નોંધ નંબર લખાયેલો હોય છે અને અહીંયા સર્વે નંબર અને કૌન્સમાં તેનો ખાતા નંબર લખાયેલો આવે છે તે ઉપરાંત નીચે અહીંયા પણ નોંધ નંબર લખાયેલો હોય છે અને નોટિસ જે તારીખે છપાઈ હોય તે તારીખ પણ અહીંયા લખેલી હોય છે ત્યાર પછી નોટિસનું બીજું પાનું જોઈએ આપણે તો આ પ્રમાણે જે અગાઉ તમામ હિત સંબંધ ધરાવનારના નામ હતા તે જ ક્રમમાં અહીંયા નામ આવે છે તો અહીંયા જે તે વ્યક્તિના નામની સામે અહીંયા જે તે વ્યક્તિએ સહી કરવાની હોય છે અને આ તમામ વ્યક્તિઓ જો જે તે ગામે રહેતા હોય તો જે તે ગામના તલાટી દ્વારા રૂબરૂમાં સહી લેવામાં આવે છે અને જો ગામની બહાર અન્ય જગ્યાએ રહેતા હોય તો આ નોટિસ છે એ આરપીએડી એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલવામાં આવે છે જેથી કરી કોઈ પણ હિત સંબંધ ધરાવનારને તે બાબતે કોઈ પણ વાંધો કે તકરાર હોય તો તે આ નોટિસથી જાણ થઈ એના ત્રીસ દિવસની અંદર વાંધો લઈ શકે છે અને કોઈને અન્યાય ન થાય તો આ પ્રમાણે આ નોટિસનો નમૂનો છે તો હવે હું આશા રાખું છું કે એકસો પાંત્રીસ ડીની નોટિસ બાબતે આપને આ તમામ માહિતી મળી ગઈ હશે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આપના મિત્રો સાથે શેર કરજો જેથી કરી એકસો પાંત્રીસ ડીની નોટિસ બાબતે તમામ ખેડૂતો માહિતી મેળવી શકે અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવ જય હિન્દ વંદે માત્ર